विद्यार्थी मित्रों, धोरण नौनी अंदर सामाजिक विज्ञान विषय में आपणे पहलू प्रकरण जोयुं हतुं तेना विशे थोड़ी माहिती मोकलवानो प्रयत्न कर्यो हतो। त्यार पछी प्रकरण 13 अंदर जे आपणा त्रीजो एकम भूगोलनो कहेवाय छे अने प्रकरण 13 नी अंदर કેટલીક ભૌગોલિક ભારત વિશે માહિતી આપવામાં આવી છે। તો પ્રકરણ 13માં ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 વિશે આપણે થોડી ચર્ચા કરીશું। આમ તો એમ કહેવાય કે ભારત વિશ્વની અંદર ભૌગોલિક દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે। વિશ્વના દેશોમાં ભારત એક વિશાળ દેશ છે અને પ્રાચીનતમ સંસ્કૃતિ ધરાવતો આ મહત્વનો એક દેશ ગણવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક ગણાય છે, જે જગતની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે આપણે તેને ઓળખીએ છીએ। ભારતીય સંસ્કૃતિની અંદર અસંખ્ય પ્રજાઓ ભારતમાં આવી ભારત વસવાટ કર્યો અને ભારતના મહાનદની અંદર ભળી ગઈ। એટલે આપણે કહી શકીએ કે બધા ધર્મો, જાતિ કે પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતની સંસ્કૃતિનું આગવું લક્ષણ છે। તેથી ભારતીય સંસ્કૃતિનું સંગમ તીર્થ બન્યું છે। ભારતમાં સામાન્ય રીતે એમ કહેવાય કે એક વિશ્વની આગવી સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતમાં બધા ધર્મો, જાતિ, પ્રજા તમામે તમામ એકબીજાના મહાનદના અંદર ભળી જઈ અને ભારતીય વિવિધ સંસ્કૃતિનું સંગમ તીર્થ બન્યું છે। ભારતની સંસ્કૃતિની પ્રગતિમાં અને ઘડતરના વિકાસમાં દેશની ભૌગોલિક પરિસ્થિતિએ ખૂબ નોંધપાત્ર સ્થાન દર્શાવ્યું છે। માટે જ આપણે કહી શકીએ કે ભારત એક ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન ધરાવે છે। તો મિત્રો, ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠની અંદર સૌથી પહેલાં આપણે ભારતના સ્થાન વિશે ટૂંકમાં માહિતી મેળવીશું। હવે સામાન્ય રીતે એવું કહેવાય કે ઉત્તર ગોળાર્ધમાં ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગની અંદર વિસ્તરેલો એક દેશ છે। ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ એટલે કે ભારતના અક્ષાંશ અને રેખાંશ વિશે આપણે જો ચર્ચા કરવી હોય તો કરી શકાય કે ભારત આઠ અંશથી 37 એટલે કે 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે આવેલો દેશ છે। તેમજ 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્તો વચ્ચે આવેલો દેશ છે। આમ ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જે ભારતને 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલું છે, જે ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે। આ ઉપરાંત ભારતની હિમાલય ઉત્તર વિસ્તૃત ભાગમાં હિમાલય અને ઉત્તરના મેદાની વિસ્તારો તથા દક્ષિણે આવેલા ત્રિકોણાકાર ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઘણો મોટો ભાગ અને દરિયા કિનારાના મેદાનો આવેલા છે। ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો એક વિસ્તૃત દેશ છે। અક્ષાંશની દ્રષ્ટિએ આપણે જોયું તો કે 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશભૂત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશભૂત વચ્ચે વિસ્તરેલો દેશ છે। ઉત્તરે જે હિમાલય આવેલો છે, દક્ષિણે હિંદ મહાસાગરના મથાળા ઉપર ભારતની સંસ્કૃતિનો વિકાસ થયેલો છે। મધ્યમાંથી એટલે કે 23.30 અક્ષાંશવૃત પસાર થાય છે, જે ભારતને બે ભાગમાં વહેંચે છે। આ ઉપરાંત ભારતનો ઉત્તર દક્ષિણ વિસ્તાર આશરે એમ કહેવાય કે 3,214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે 2,933 કિલોમીટરની ક્ષેત્રફળ ધરાવે છે। ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત
એ વિશ્વની અંદર ઘણો વિશાળ દેશ ગણવામાં આવે છે। ભારતના પૂર્વ અને પશ્ચિમના દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ બે કલાકનો તફાવત છે। મતલબ એ છે કે ભારતની પૂર્વ એટલે કે અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ એટલે કે ગુજરાત આ બંને વચ્ચે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયગાળામાં લગભગ બે કલાકનો તફાવત જોવા મળે છે। તો ઘણીવાર મિત્રો એવું થાય કે સૂર્યોદય બે કલાક વહેલો થાય અને બે કલાક મોડો અસ્ત થાય, તો આ બંનેને આખા ભારતની અંદર એક સરખો સમય જળવાઈ રહે એટલે ભારતને પ્રમાણ સમય રેખા એવો શબ્દ વાપરવામાં આવ્યો છે કે જેને આપણે 82.30 પ્રમાણ સમય પૂર્વ રેખાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ। અને આપણો તે 82.30 પૂર્વ રેખાંશના સ્થાનિક સમય પ્રમાણે રાખવામાં આવ્યો છે। એટલે એવું કહેવાય કે બરાબર મધ્યાંતરે ભારતની અંદર 82.30 પૂર્વ રેખાંશ પર જ્યારે સૂર્યોદય મધ્યાંતરે આવે છે ત્યારે સમગ્ર ભારતની અંદર બપોરના 12 સમય નક્કી કરવામાં આવે છે। એટલે આખા ભારતની અંદર ભારતનો સમય સચવાઈ રહે છે અને આ પ્રમાણ સમય રેખા ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે। આ ઉપરાંત ભારતને એમ કહેવાય કે 82.30 ભારતની પ્રમાણ સમય રેખા તરીકે આપણે ઓળખીએ છીએ। ભારતનું ક્ષેત્રફળ જોવા જઈએ તો 32.8 લાખ ચોરસ કિમી છે, જે જગતના ભૂક્ષેત્રનું 2.42% છે। ક્ષેત્રફળની બાબતમાં ભારતનો ક્રમ 7મો છે। આ ઉપરાંત દેશમાં વિસ્તારથી ભારતથી મોટો દેશ છે અને ભારતની અંદર સમગ્ર ભારતના આ પ્રમાણ સમય રેખા અને વિસ્તારની દ્રષ્ટિએ આપણે ચર્ચા કરી તો એમ કહેવાય કે ભારતથી વિશ્વમાં ભૂભાગના સૌથી વધુ 6 જેટલા મોટા દેશો આવેલા છે। એમાં રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો જોવા મળે છે। ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે, તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈઓ ધરાવે છે। પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે આ પર્વત શ્રેણીઓ, તેના કારણે તિબેટ તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય બને છે। હવે પર્વતીય ઘાટ એટલે શું? તો આપણે સામાન્ય રીતે એમ કહીએ કે બંને ઊંચાણવાળા વિસ્તારોની અંદર આવન જાવન માટે એક નીચાણવાળો ભૂમિભાગ જે હોય એને ઘાટ અથવા પહાડી માર્ગ એવા આપણે નામથી ઓળખીએ છીએ। તો મિત્રો, હવે પછી તમને એક નકશાનું સામાન્ય ચિત્ર દેખાઈ રહ્યું છે અને એ નકશાની અંદર સૌથી ઉપર તમે જુઓ કે 37.6 લખેલું છે, તો એ આપણા અક્ષાંશ વૃત્ત છે। ત્યાર પછી નીચેના ભૂમિભાગમાં આવો એટલે કે એકદમ શ્રીલંકાની બાજુમાં તો 8.4 જે આપણો દક્ષિણતમ ભાગ છે। આ ઉપરાંત તમે ગુજરાતની સરહદ ઉપર આપણે સહેજ નજર કરીએ તો ત્યાં એવું લખ્યું છે 68.7 જે આપણા રેખાંશ વૃત્ત છે અને અરુણાચલ પ્રદેશ જે પીળો ભૂમિભાગ આપણને દેખાડવામાં આવેલો છે જે 97.25 રેખાંશ વૃત્ત તરીકે દર્શાવવામાં આવ્યો છે। ત્યાર પછી સામાન્ય રીતે એક તૂટક તૂટક ઊભી લાઈન દર્શાવવામાં આવેલી છે જેને પ્રમાણ સમય રેખા એવું નામ દર્શાવવામાં આવ્યું છે। એ પ્રમાણ સમય રેખા 82.30 નકશામાં દેખાડવામાં આવેલી છે। આમ ભારતની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આપણને એમ કહેવાય કે હિંદ મહાસાગરના મથાળે આ ભારત એ અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએ એ વિસ્તરણ પામેલો દેશ જોવા મળે છે। હવે આના સંદર્ભમાં આપણે એનું વ્યૂહાત્મક સ્થાન કેવું છે તો એના વિશે થોડી આપણે ભારતના ભૂમિખંડો વિશે થોડીક માહિતી મેળવીશું। તો ભારતનો ભૂમિભાગ એશિયા ખંડના દક્ષિણ તરફ આવેલો છે, તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે, તેના કારણે તિબેટ તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્ય છે। દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે। સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે। જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી
આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ છે કે ભારતની અંદર હજારો વર્ષથી અસંખ્ય પ્રજાઓ ભારતમાં આવી છે, સમુદ્ર માર્ગે ભારતમાં આવી છે, અને એની સંસ્કૃતિ જે અપનાવવા જેવી હતી તે આપણે અપનાવી છે, અને આપણે એની પાસે જે સારા તત્વો લેવા જેવા હતા તે આપણે અપનાવ્યા છે. આ ઉપરાંત ભારતની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. હવે મોકાનું સ્થાનનો મતલબ શું? તો આપણે એમ કહી શકીએ કે ભારતની અંદર પૂર્વ અને પશ્ચિમના જોડતા દરિયાઈ માર્ગો ભારતમાંથી પસાર થાય છે. આ ઉપરાંત હવાઈ માર્ગો પણ ભારત ઉપરથી પસાર થાય છે. જે જે પ્રજાઓ ભારતમાં, વિદેશી પ્રજાઓ ભારતમાં આવી એ મોટાભાગે દરિયાઈ માર્ગ મારફતે આવી છે. એટલે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારતનું સ્થાન ખૂબ મોકાનું છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિંદ મહાસાગરના શીર્ષસ્થાન ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતને સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિંદ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિંદ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે, અને દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાકા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. એટલે એમ કહેવાય કે ભારતની અંદર સુએઝ નહેરનું નિર્માણ થવાથી 7000 કિલોમીટરનું અંતર ઘટી ગયું અને પરિણામે ભારતની જળમાર્ગની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થયો. હવે મિત્રો, આ બાબતે થોડી આપણે ટૂંકમાં ચર્ચા કરી અને એ ચર્ચાના ભાગરૂપે આપણે ભારત અને તેના પડોશી દેશો વિશે ટૂંકમાં આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે. આમ તો ભારત પ્રાચીનતમ સંસ્કૃતિથી માંડી અને પ્રાચીનતમ પરંપરાઓથી માંડી અસંખ્ય રીતરિવાજો, રહેણીકહેણી, ભાષાઓ, ધર્મ આપણી જોવા મળે છે. તો ભારતની અંદર જે પડોશી રાજ્યો આપણા રાષ્ટ્રો આવેલા છે એના કેટલોક પ્રભાવ પણ આપણી આજુબાજુ ઉપર જોવા મળે છે. એટલે આપણે અહીંયા આપણા પડોશી રાજ્યો વિશે, રાષ્ટ્રો વિશે થોડીક માહિતી જાણવી જરૂરી છે. તો મિત્રો, તમે સામે નકશાનું એક ચિત્ર આપેલું છે. આ નકશામાં તમે ખાલી નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે ભારતની પડોશી રાષ્ટ્રોની અંદર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા આવા નાના મોટા રાષ્ટ્રોથી આપણી સરહદો જોડાયેલી છે અને એ સરહદો એ આપણા પડોશી રાષ્ટ્ર તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે એમ કહેવાય કે ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશ શ્રીલંકા અને માલદીવ દેશ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલકની સમુદ્ર ધુની અને મ્યાનમારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદામાન નિકોબાર ટાપુઓ જોવા મળે છે. તો આ રીતે અંદામાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ ટાપુઓ, માલદીવ દેશ આ બધું તમે સહેજ નકશાની અંદર શાંતિથી જોશો તો તમને જોવા મળશે. આમ ભારત એ પડોશી રાષ્ટ્રોની દ્રષ્ટિએ પણ એક વૈવિધ્યસભર રાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ. બીજું કે ભારતની અંદર આ પડોશી રાષ્ટ્રોની સાથે આપણે ઘણીવાર સારા સંબંધો જોવા મળ્યા છે, ઘણીવાર ઉત્તર ચઢાવ આવ્યો છે, ઘણીવાર યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ નિર્માણ થયેલી છે. તેમ છતાં હંમેશા ભારત
એ શાંતિપ્રિયતાને ભરેલો દેશ હોવાને કારણે ભારત હંમેશા સમાધાનકારી વલણ અપનાવી અને એની સાથે સારા સંબંધો વિકસાવવા માટે પ્રયત્ન કર્યા છે. તો આ રીતે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ, પ્રમાણ સમયરેખા, એનું કર્કવૃત, અક્ષાંશ રેખાંશ, એને પૂર્વ પશ્ચિમ પહોળાઈ, ઉત્તર દક્ષિણ લંબાઈ અને એનું કુલ ભૌગોલિક ક્ષેત્રને ધ્યાનમાં રાખી આપણી કરતાં વધારે વિસ્તાર ધરાવતા 6 જેટલા મોટા દેશોની આપણે ટૂંકમાં ચર્ચા કરી અને ત્યાર પછી આપણે પડોશી દેશો વિશે થોડી માહિતી મેળવી. તો પડોશી દેશોની સાથે સાથે ભારતની ભૂસ્તરીય રચના વિશે આપણે થોડી માહિતી મેળવવાની છે. હવે ભારતની ભૂસ્તરીય રચનામાં આપણે જોવા જઈશું તો અહીંયા 3 જેટલા અલગ અલગ પ્રકારના ચિત્રો આપેલા છે. હવે આગળ એક એવી રચના, એવી બાબત આપણને આપવામાં આવી છે કે ભારતની અંદર અથવા સમગ્ર પૃથ્વી ઉપર કુલ 7 જેટલી પ્લેટો આવેલી છે અને આ પ્લેટો જ્યારે એકબીજાની નજીક આવે છે અથવા દૂર જાય છે ત્યારે ચોક્કસ પ્રકારનું પૃથ્વી ઉપર કંપન ઉત્પન્ન થાય છે અને એને આપણે ભૂગોળની ભાષામાં અપસારી અથવા અભિસારી પ્લેટ અથવા રૂપાંતરિત પ્લેટ એવા અલગ અલગ નામથી ઓળખીએ છીએ. તો ટેક્સ્ટબુકની માહિતીના આધારે તમને કેટલું એક ચિત્ર આપવામાં આવ્યું છે એને આપણે ટૂંકમાં માહિતી મેળવી. પૃથ્વીની સંરચના વિશે જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો કોપડો ત્યાંની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે જે દ્રવિત ખડકોમાંથી સંવાહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં એમ કહી શકીએ આપણે કે પૃથ્વીનો પેટાળ જે ખૂબ જ્યારે ગરમી ઉદ્ભવે છે ત્યારે એ ગરમીના કારણે ભૂકંપ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ અને કોઈ એક નવા ખડક અથવા કોઈ નવા ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે. તો સામાન્ય રીતે એમ કહેવાય કે ભારતની અંદર જેને મુદાવણીય પ્લેટો પણ કહેવામાં આવે છે આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ એટલે કે પ્લેટો છે, જેમાં પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્ટિકા પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે જેને અપસારી પ્લેટો કહેવાય છે, જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે જેને અભિસારી પ્લેટ તરીકે ગણવામાં આવે છે. તો દૂર થવાની જે એક બીજી પ્લેટો જે દૂર થવાની જે પ્રક્રિયા છે તેને અપસારી પ્લેટ આપણે કહેવાય છે. ઘણી પ્લેટો એકબીજાની નજીક આવે છે અથવા એકબીજાની ઉપર ચડી જાય છે ત્યારે એને અભિસારી પ્લેટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે. ઘણીવાર એકબીજાની પ્લેટો આમ ઉપર નીચે ચડી જાય એના કારણે જે મુદાવણની પ્રક્રિયા છે તે સ્તરભંગ થાય છે, મતલબ એનાથી મુદાવણીય સ્વરૂપ બદલાઈ જાય છે. ઘણીવાર એકબીજાની દૂર થવાથી ત્યાં ફાટખીણ નિર્માણ થાય છે અથવા મુદાવણ છે એ નીચે બેસી જાય છે એને આપણે અપસારી પ્રક્રિયા કહીએ છીએ. તો આવી રીતે એકબીજાથી દૂર જવું અને એકબીજાથી નજીક આવવાની જે પ્રક્રિયાઓ છે તેને અભિસારણ અને અપસારણ તરીકે આપણે ઓળખીએ છીએ. અપસરણ અને અભિસારણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેર પણ થયા છે. એવું કહેવાય કે લાખો વર્ષો સુધી અભિસારણની અપસારણની પ્રક્રિયાઓ ધીમે ધીમે થતી રહે છે, એના કારણે સ્તરભંગ થતું જોવા મળે છે. તો આ સ્તરભંગના કારણે એક વિશાળ અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો આપણી સામે આજે આવ્યા છે. તો એમ કહેવાય કે એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા પૃથ્વીની બધી ભૂકંપીય જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજાથી ટકરાઈ રહી છે પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે, મતલબ પ્લેટો જ્યારે ખસે છે ત્યારે ભૂમિખંડો ઉપર કોઈ મહાસાગરો નિર્માણ પામે છે, જ્યારે એકબીજાની પ્લેટો નજીક આવે છે અને ઉપર ચડે છે ત્યારે કોઈ પર્વત જેવું નિર્માણ પામતું જોવા મળે છે. આમ હજારો વર્ષની પ્રક્રિયા પછી આ બધું નિર્માણ થતું હોય છે. પ્લેટો એકબીજા
થી દૂર ખસે છે ત્યારે ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટવાનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટો રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે અથવા રૂપાંતરિત પ્લેટો તરીકે પણ ગણાવી શકાય છે. આમ મિત્રો, સામાન્ય રીતે એમ કહેવાય કે એક ટૂંકી માહિતી આપવામાં આવેલી છે કે આ અભિસારણ અને અપસારણની પ્રક્રિયાના કારણે વર્ષો પહેલાં શું હશે એની અહીં ટૂંકમાં આપણે માહિતી આપવાની થાય છે. તો કે કરોડો વર્ષ પૂર્વે ભારત એ ગોંડવાનાલેન્ડ નામના ખૂબ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ગોંડવાનાલેન્ડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્ક્ટિકા ખંડનો સમાવેશ થતો હતો. એસ્થોનોસ્ફિયર એટલે કે મિશ્રાવરણના સંવહનિક તરંગોએ ગોંડવાનાલેન્ડને અનેક ભાગોમાં વહેંચી નાખ્યો અને એમાંથી અલગ અલગ પ્રદેશોની રચના થઈ. આમાંનો એક ભાગ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બન્યો. આ પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તેનો ઉત્તર ભાગ આજથી લગભગ 5 કરોડ વર્ષ પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ઘસી ગયો. આ અથડામણ બંને પ્લેટો વચ્ચે આવેલા ટેથિસ સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી અને ગેડ પડવાને કારણે એમ કહેવાય કે તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વતશ્રેણીનું નિર્માણ થયું. આ સાથે હિમાલયની દક્ષિણમાં એક વિશાળ ગર્ત એટલે કે બેસિન અસ્તિત્વમાં આવ્યું જે ભારતના વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે અને દક્ષિણના દ્વીપકલ્પ પ્રદેશનો પ્રાચીનતમ પ્રદેશ એ ગણવામાં આવે છે. આમ મિત્રો, એમ કહેવાય કે ભારતની અંદર ગેડીકરણની પ્રક્રિયાને કારણે હિમાલય જેવું એક ભૂમિ સ્વરૂપ તૈયાર થયું છે. દક્ષિણે જે એકબીજા પ્લેટો દૂર ખસી એના કારણે અરબ સાગર જેવા સમુદ્રનું નિર્માણ થયું છે અને આ રીતે આપણે સામાન્ય માહિતીથી આપણને કરોડો વર્ષની પ્રક્રિયા પછી આ નિર્માણ થયું છે તેવું માનવામાં આવે છે. હવે મિત્રો, માત્ર આ તો ખાલી તમને પુસ્તકના આધારે તમને માહિતી રજૂ કરવામાં આવી છે. વિશેષ માહિતી અને વિશેષ બાબતો આપણે જાણવી હોય તો એમ કહેવાય કે આ થોડુંક પાઠ્યપુસ્તક ઉપર થોડુંક વધારે ધ્યાન દેશો અને વાંચશો તો આપણને વધારે થોડી માહિતી મળશે. આભાર મિત્રો. હવે ત્યાર પછી આપણે બાકી રહેલી માહિતી છે એ આપણે આવતા પીરિયડની અંદર અથવા તો વિશેષ માહિતી આપણે ત્યાર પછી પૂરી પાડશું. આભાર.